ओरिएंटल हायर सेकेंडरीनी यूट्यूब चैनलमां हूँ अजय सर आपनू स्वागत करूँ छू। वेरी वार्म वेलकम टू ऑल ऑफ यू। आज आप धोरण 11 एसपीएस अने सीसी विषय की अंदर चेप्टर नंबर 2 की शुरुआत करीशु। चेप्टर नंबर 2 नु नाम छे असरकारक पत्रव्यवहार अने तेनी जुदी जुदी शैलीओ। शैलीओ एटले लेआउट, तेनी पद्धतिओ कई कई छे ए ए विषय आ चेप्टर में आपणे अभ्यास करवानो छे। सौप्रथम प्रस्तावना तरफ आपणे आगळ वधीए तो હવે પત્રવ્યવહારની શરૂઆત ક્યાંથી થઈ, તેનું મુખ્ય સ્વરૂપ કયું કયું છે, પહેલાના પ્રાચીન સમયની અંદર પત્રવ્યવહાર કરવા માટે કયા કયા માધ્યમનો ઉપયોગ થતો હતો, એ બધા વિશે આપણે એક એક કરીને માહિતી મેળવીએ। સૌપ્રથમ સરકારક સંદેશાવ્યવહારનું કૌશલ્ય વ્યવસાયિક અને વ્યક્તિગત સફળતામાં મહત્વનું પરિબળ છે। હવે આપણો જે સંદેશાવ્યવહાર છે એમાં જેટલા આપણા વ્યવસાયિક અને વ્યક્તિગત સફળ હોવા, આપણા ધંધાનો વિકાસ કરવો હોય એના માટે પણ અસરકારક સંદેશાવ્યવહાર થયેલો હોવું જોઈએ અને વ્યક્તિગત વિકાસ માટે પણ ખૂબ જ મહત્વનું છે। સ્થળ અને સમયની સીમાઓને સંદેશાવ્યવહારની આધુનિક પદ્ધતિઓ અને ઉપકરણોને લગભગ ખતમ કરી નાખી છે। હવે સંદેશાવ્યવહાર એટલે એવું જરૂરી નથી કે આપણે પત્ર જ લખીએ। સંદેશાવ્યવહાર કોને કહેવાય કે આપણે ઈમેલ દ્વારા, વોટ્સઅપ દ્વારા અથવા દરેક અલગ અલગ પ્રકારના જેટલા પણ આધુનિક ઉપકરણો છે જેમાં આપણે મેસેજ મોકલી શકતા હોઈએ, તો એ બધાએ સ્થળ અને સમયની જે સીમાઓ હતી ને એ લગભગ ખતમ કરી નાખી છે। પહેલા આપણે સમયની અંદર આપણે એક લેટર લખો ને, તો આજે આપણે લેટર લખીને 10-12 દિવસ પછી પહોંચે, હવે મેલ વિધિન અ સેકન્ડ યુ કેન રીચ એની નુક એન્ડ કોર્નર ઓફ ધી વર્લ્ડ। આપણે એક સેકન્ડના દુનિયાના કોઈ પણ ખૂણે પહોંચી શકીએ છીએ વિદ્યાર્થી મિત્રો। તો આ સંદેશાવ્યવહારની આધુનિક પદ્ધતિઓ સ્થળ અને સમયની જે સીમાઓ હતી ને એ લગભગ ખતમ કરી નાખી છે। પ્રવર્તમાન સમયની સંદેશાવ્યવહારની આધુનિક પદ્ધતિઓ ખૂબ જ ઝડપી, અસરકારક, સરળ અને સસ્તી પણ છે। જે પહેલાના સમયની અંદર જે પદ્ધતિઓ હતી એના કરતાં આજની આધુનિક પદ્ધતિ ઈમેલ છે અથવા કોઈ ડાયરેક્ટ મેસેજ કરવો હોય આપણે, અને ઘણા બધા આધુનિક પદ્ધતિઓ છે સંદેશાવ્યવહારની, આપણે ઓડિયો કોલ દ્વારા, મેસેજીસ દ્વારા, બરોબર ચિત્રો દ્વારા, ગ્રાફ દ્વારા, ખૂબ જ ઝડપથી અને અસરકારક અને સરળ અને સસ્તી પણ છે, ઝડપથી પણ મોકલી શકીએ છીએ, તેનો ખૂબ જ સારી રીતે અસરકારક અને ખૂબ જ ઝડપથી ત્યાં પહોંચી જઈને એ બધી સુવિધાઓ આ આધુનિક પદ્ધતિઓમાં રહેલી છે। પત્રવ્યવહારનું સ્વરૂપ બદલાયું છે પણ મહત્વ ઘટ્યું નથી। પહેલા આપણે પત્રવ્યવહાર કાગળમાં લખતા હતા, હવે પત્રવ્યવહાર આપણે મેઇલ દ્વારા કરવો પડે છે અથવા કોઈ પણ આધુનિક ઇલેક્ટ્રોનિક માધ્યમનો ઉપયોગ કરીને કરવો પડે છે, પરંતુ સ્વરૂપ બદલાયું છે એનો અર્થ એમ નથી કે સ્વરૂપ બદલાયું હોય તો મહત્વ ઘટી ગયું છે। ના વિદ્યાર્થી મિત્રો, તમે આના પહેલાના ચેપ્ટરની અંદર બી આગળ બી જ્યારે પત્રનો વિશે અભ્યાસ કરશે ને, તો પત્ર તો જો આપણે કોમ્પ્યુટરમાં લખતા હોઈએ તો એની અંદર પણ એટલું જ સ્વરૂપનું મહત્વ રહેલું છે। પત્રવ્યવહારના ઇતિહાસ વિશે સૌપ્રથમ ચર્ચા કરીએ કે પત્રવ્યવહાર ક્યાંથી શરૂઆત થઈ, એના વિશે આપણે એક એક કરીને માહિતી મેળવીએ। પત્રવ્યવહારનો ઇતિહાસ ખૂબ જ પ્રાચીન છે। પ્રાચીન સમયની અંદર પણ તમે સમાજ વિદ્યાની અંદર શીખીને આવ્યા છો કે રાજા મહારાજાઓ એકબીજાને પત્ર લખતા હતા અને પત્ર સેના દ્વારા મોકલતા હતા, કબૂતર, એક પ્રખ્યાત ગીત છે ને, કબૂતર જા જા જા, એવી રીતે તો કબૂતરનો ઉપયોગનો પણ સંદેશાની આપલે માટે થતો હતો। રાજાઓ અત્યંત ગોપનીય માહિતી એક સ્થળેથી બીજા સ્થળે મોકલવા માટે દૂતનો ઉપયોગ કરતા હતા। દૂત એટલે એમનો જે અંગત વ્યક્તિ હોય ને, રાજદૂત કહેવાય, કે રાજાઓ પોતાનો જે ખાસ વ્યક્તિ હોય, જે દૂતને આપણે આજની ભાષામાં આપણે સેક્રેટરી કહીએ, કે જે રાજાનો સેક્રેટરી હોય ને એ પોતે પત્ર લઈને જાય, જે અત્યંત ગોપનીય માહિતી હોય ને એ પોતે પત્ર લઈને જાય અને બીજા રાજા સુધી પહોંચાડે, અને જો કોઈ આમ માહિતી હોય તો એ કબૂતર દ્વારા પણ મોકલી શકતા હતા। ભારતમાં બ્રિટિશ રાજ વખતે સંદેશાવ્યવહાર અને પત્રવ્યવહારને ખૂબ જ આયોજનબદ્ધ અને સુગઠિત સ્વરૂપ આપવામાં આવ્યું। ભારતમાં જ્યારે બ્રિટિશ રાજ હતો ત્યારે સંદેશાવ્યવહાર અને પત્રવ્યવહારને ખૂબ જ આયોજનબદ્ધ,
ટપાલની વ્યવસ્થા શરૂ થઈ, પોસ્ટ ઓફિસો શરૂ થઈ અને ખૂબ સારી રીતે એનું સુગઠિત સ્વરૂપ આપવામાં આવ્યું. આ બધું જે આપણી પોસ્ટ ઓફિસો છે ને, એ બધી ક્યારના સમયની છે? બ્રિટિશના સમયની છે. શરૂઆત થઈ ખૂબ જ મહત્વનું છે વિદ્યાર્થી મિત્રો, કે આપણે પોસ્ટ ઓફિસો છે કે જેની શરૂઆત જે છે ને અંગ્રેજોના સમયની અંદર થઈ હતી. તારાના ટેલિફોનની શરૂઆત થઈ, ટપાલનો ઉપયોગ વધ્યો. ત્યાર પછી ટેલિફોન જ્યારે ઇન્વેન્શનમાં આવ્યું ત્યાં એના પછી ભારતની અંદર અને આખા દુનિયાની અંદર તારાના ટેલિફોન દ્વારા આપણે એકબીજાને સંદેશો પહોંચાડતા હતા. પોસ્ટકાર્ડ, આંતરદેશીય પત્ર, પરબીડિયું વગેરેનો ઉપયોગ થતો હતો. તમે પોસ્ટકાર્ડ જોયું છે વિદ્યાર્થી મિત્રો? એક જ કામ કાગળ હોય, એનું આગળ એડ્રેસ લખેલું હોય, પાછળ તમે કંઈક પણ લખી શકો. જૂના સમયની અંદર એ પોસ્ટકાર્ડ ખૂબ જ ઉપયોગ થતો હતો પ્રાચીન સમયની અંદર. અને બહુ વર્ષો પહેલાની વાત નહીં, 15-20 વર્ષ પહેલા પણ તમે તમારા મમ્મી પપ્પાને પૂછો કે તમારા દાદા દાદીને પૂછો તો પોસ્ટકાર્ડનો એમણે 100% ઉપયોગ કર્યો હશે. અને આંતરદેશીય પત્ર દેશની અંદર અંદર અને એક જ રાજ્યથી બીજા રાજ્યમાં આપણે પત્ર લખી શકતા હતા. અને પરબીડીઓનો ઉપયોગ થતો હતો. પરબીડીઓ એટલે એન્વેલપ આવે ને, કે જેની અંદર આપણે લેટર મૂકીને એકબીજાને પહોંચાડતા હતા. સ્પીડ પોસ્ટ જેવી આધુનિક સેવાનો પ્રારંભ થયો. હવે સ્પીડ પોસ્ટ એટલે ખૂબ જ ઝડપથી, એક કે બે દિવસમાં તમારો પત્ર દેશમાં કોઈ પણ ખૂણે પહોંચી જાય ને, એટલી ઝડપથી સેવાનો ટપાલ વિભાગે શરૂઆત કરી હતી. ધંધાકીય, શૈક્ષણિક અને સામાજિક પત્ર વ્યવહારના કારણે પત્રોની સંખ્યા વધતી ગઈ. હવે દરેકની અંદર ધંધાની માટે પણ પત્ર લખવા પડતા હતા, શિક્ષણ માટે પણ લખવા પડતા હતા અને સામાજિક, આપણે કોઈને લગ્નનું ઇન્વિટેશન આપવું હોય કે કોઈ પણ ખબર પહોંચાડવી હોય સામાજિક બાબતે, તે દરેકને દરેક બાબતે આપણે પત્ર વ્યવહાર ખૂબ વધતી ગઈ, તેની સંખ્યા વધતી ગઈ દિવસે દિવસે. ધંધામાં પણ પત્ર વ્યવહારનો ઉપયોગ ખૂબ થતો ગયો અને શિક્ષણમાં તો તમે વિદ્યાર્થી મિત્રો અત્યારે પણ કરી રહ્યા છો. કુરિયરની સેવા આવી, ત્યારે તાર ટપાલ વિભાગ જે છે ને એક સરકારી હતું, પછી ખાનગી સેવા એમાં પણ કુરિયરની સેવા હોય, આપણે એકબીજાને પાર્સલ મોકલાવી શકીએ. એક સ્થળેથી બીજા સ્થળે કોઈ વસ્તુ કુરિયર કરવી હોય, કોઈ માલ સામાન પહોંચાડવો હોય, તો એ સરકારી પણ તંત્ર પહોંચાડી દે છે અને ખાનગી તંત્ર પણ પહોંચાડી દે છે. તમે અત્યારના સમયના DHL બરોબર, એવી રીતે અલગ અલગ આપણું જે ટાર ટપાલ વિભાગ છે, એવી ઘણી બધી કુરિયરની કંપની અસ્તિત્વમાં છે. હવે સૌ પ્રથમ જ્યારે ભારતમાં ઇન્ટરનેટનું આગમન થયું ત્યારબાદ ઈમેલની સેવા શરૂ થઈ. ઈમેલ, ઇલેક્ટ્રોનિક મેલ વિદ્યાર્થી મિત્રો, અને આજના સમયની અંદર ઈમેલનો ઉપયોગ ખૂબ વધતો ગયો છે. રોજ ને રોજ તમે કોઈ ને કોઈ જગ્યાએ ઈમેલનો ઉપયોગ તમે કરતા જોતા જશો વિદ્યાર્થી મિત્રો. ઈમેલ કંઈ જ નથી, એક પ્રકારનું જે પત્ર વ્યવહારનું આધુનિક સ્વરૂપ છે. એની અંદર એડ્રેસની જગ્યાએ ઈમેલ એડ્રેસ હોય, તમે તો ઈમેલ એડ્રેસથી બધા વાકેફ જ હશો, બધાના આઈડી હશે ફેસબુક ઉપર, ઇન્સ્ટાગ્રામ ઉપર. તો એમાં ફ્રોમ અને ટુની અંદર તમે 10માની અંદર પણ અંગ્રેજીમાં ઈમેલ લખીને આવ્યો છો વિદ્યાર્થી મિત્રો. તો ઈમેલ જે છે ને તમારા માટે કંઈક નવું નથી. તો જ્યારે ઇન્ટરનેટનો ઉપયોગ આગમન થયું ત્યારબાદ ઈમેલની જે સેવા હતી ને, એ ખૂબ જ ચારે તરફ ફેલાઈ ગઈ અને તેનો ઉપયોગ વધતો ગયો. તો પત્ર વ્યવહારનો ઇતિહાસ તો ખૂબ પ્રાચીન છે, પરંતુ સમયાંતરે તેના અંદર સ્વરૂપની અંદર ફેરફાર આવતું ગયું છે. પરંતુ સંદેશા વ્યવહારની અંદર જરા પણ એનું મહત્વ ઘટ્યું નથી. એનું સ્વરૂપ જ ખરેખર બદલાયું છે, પરંતુ મહત્વ ઘટ્યું નથી વિદ્યાર્થી મિત્રો. હવે પત્ર વ્યવહારની લાક્ષણિકતાઓ વિશે ચર્ચા કરીએ, કે પત્ર વ્યવહારની લાક્ષણિકતાઓ કઈ કઈ છે વિદ્યાર્થી મિત્રો, એના વિશે આપણે થોડીક માહિતી મેળવી લઈએ, કે પત્ર વ્યવહાર કરતી વખતે કઈ કયા લક્ષણ, કઈ કઈ બાબતોનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. સંદેશા વ્યવહારની ખૂબ જ સરળ અને કિફાયતી પદ્ધતિ છે. પત્ર વ્યવહાર જે છે એ ખૂબ જ સરળ પદ્ધતિ છે, એની અંદર કિફાયતી પણ, એમાં કોઈ લાંબો ખર્ચ થતો નથી. તમને કાગળ, પેન અને પેન્સિલ હોય, તમે એન્વલપની અંદર મૂકીને તેમાં થોડીક એક ટિકિટ લગાવીને અને પોસ્ટ દ્વારા તમે સંદેશા વ્યવહાર કરી શકો છો. તો સંદેશા વ્યવહારની ખૂબ જ સરળ અને કિફાયતી પદ્ધતિ છે અને ખૂબ પ્રાચીન પદ્ધતિ પણ છે પત્ર વ્યવહાર. પત્ર લખનાર અને મેળવનાર બંને માટે ઉપયોગી છે. આની અંદર ક્યારેક લખનાર અને મેળવનાર માટે બંને માટે એક દસ્તાવેજ સ્વરૂપમાં પણ રહી શકે અને એ આગળ જઈને તેને આપણે કાયમી સ્વરૂપે સાચવવું હોય ને તો પણ સાચવી શકીએ છીએ. તો પત્ર વ્યવહાર એ ખૂબ જ ઉપયોગી છે બંને પક્ષકાર માટે, પત્ર લખનાર અને મેળવનાર માટે. સમય, અંતર અને સ્થળનો મર્યાદા નડતી નથી.
સ્થળ સમય અંતરની મર્યાદાઓ નડતી નથી. એટલે ભાઈ આપણે ક્યારે પણ બેઠીને પત્ર લખી શકીએ અને પછી ક્યાંય પણ પહોંચાડવો હોય ને તો એને પહોંચાડી શકીએ. તો એવું જરૂરી નથી કે બંને પક્ષકારોએ એક જ જગ્યાએ ભેગું થવું પડે, એક જ સમયે હાજર થવું પડે, એવું કોઈ જરૂરી નથી. આ બધી મર્યાદાઓ નડતી નથી. એના લીધે પત્ર વ્યવહાર ખૂબ જ ઉપયોગી નીવડે છે. જે માહિતી માટે પત્ર વ્યવહાર કર્યો હોય તેનો તે આધારરૂપ પુરાવો ગણાય છે. ત્યારે જ ઉપર વાત કરી વિદ્યાર્થી મિત્રો કે પત્ર લખનાર અને મેળવનાર માટે બંને માટે ઉપયોગી છે. શા માટે ઉપયોગી છે કે જે માહિતી માટે આપણે પત્ર વ્યવહાર કર્યો હોય તો એ બંને પક્ષકાર માટે આધારરૂપ રહે, પુરાવો છે, કારણ આપણે આગળ દસ્તાવેજ તરીકે પણ આનો ઉપયોગ કરી શકીએ છીએ. માહિતીને ગુપ્ત રાખી શકાય છે વિદ્યાર્થી મિત્રો. આપણે પત્ર વ્યવહાર પત્ર કર્યો હોય તો જેને માહિતી પહોંચાડવી હોય ને એને જ પત્ર મળે. તેના માટે એકબીજાને કોઈકને કહેવી વાત ના હોય ને આપણે પત્ર દ્વારા કરવું હોય માહિતીને આપણે ગુપ્ત રાખી શકીએ છીએ. તો પત્ર વ્યવહારની આ પણ એક ખૂબ મહત્વનું લક્ષણ છે કે માહિતીને આપણે શું રાખી શકીએ છીએ, ગુપ્ત રાખી શકીએ છીએ. ભવિષ્યમાં જરૂર પડે તો જે તે માહિતીનો પુનઃ ઉપયોગ પણ કરી શકાય છે વિદ્યાર્થી મિત્રો. આપણે એક વખત પત્ર લખી દીધો હોય અને ફરીથી એ પત્ર મોકલવો હોય કોઈ બીજા બીજા કોઈને તો આપણે એ જ માહિતીનો ફરીથી ઉપયોગ કરી શકાય. આપણી પાસે એક આધારરૂપ પુરાવા તરીકે હોય અને આપણે સંભાળીને રાખ્યું હોય તેનો ભવિષ્યમાં ફરીથી ઉપયોગ કરી શકાય છે. એક વખત બોલાઈ ગયા ને તો બોલાયેલું રેકોર્ડ ના હોય તો આપણે એનો ઉપયોગ કરી ના શકાય, પણ લખેલું હોય ને તો આપણે એનો ઉપયોગ કરી શકીએ છીએ. પત્રોને સરળતાથી મેળવી અને મોકલી શકાય છે વિદ્યાર્થી મિત્રો. આમાં કોઈક ઇન્ટરનેટ કનેક્શનની જરૂર નથી હોતી કે કોઈક મોંઘા સાધનોની જરૂર નથી હોતી, તો આપણે સરળતાથી મેળવી અને મોકલી શકીએ છીએ. પત્ર લખનાર અને મેળવનારને જોડતી કડી છે. બંને પક્ષકારને એકબીજા સાથે પત્ર દ્વારા જોડે છે. પત્રનું લખાણ જે તે પેઢી કે સંસ્થાની છાપ ઊભી કરે છે. ખૂબ જ મહત્વનું લક્ષણ છે વિદ્યાર્થી મિત્રો કે પત્ર દ્વારા ખ્યાલ આવે છે કે આ પેઢી કે સંસ્થાની છાપ કેવી છે. એના પત્રનું ઉપરનું જે સૌથી મેઇન હેડિંગ હોય એની અંદર એનું લોગો આવેલું હોય, એનું નામ સારી રીતે લખેલું હોય, એનું એડ્રેસ આવેલું હોય પત્રના હેડિંગની અંદર, તો એનાથી ખૂબ સારી છાપ સંસ્થાની ઊભી થાય છે. પત્ર જે તે પેઢી કે સંસ્થાનું મૌન સ્વરૂપનું પ્રતિનિધિત્વ કરે છે કે એ મૌન સ્વરૂપે છે કે પત્ર જેટલો સારું રીતે આકર્ષક હશે અને જેટલી સરળ ભાષામાં સમજાયેલો હશે તો એ જે પેઢીની સંસ્થાનું મૌન સ્વરૂપ પ્રતિનિધિત્વ કરે છે અને એ પેઢીની છાપ કેવી છે એના પત્ર દ્વારા છતી થાય છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે પત્ર વ્યવહારના પ્રકારો વિશે અભ્યાસ કરવાનો છે. પત્ર વ્યવહારના મુખ્ય બે પ્રકાર છે, ઔપચારિક પત્ર વ્યવહાર અને અનૌપચારિક પત્ર વ્યવહાર. પછી ઔપચારિક પત્ર વ્યવહારના પણ બે પ્રકાર છે હવે, અને અનૌપચારિક પત્ર વ્યવહારના તો ઘણા બધા પ્રકાર આપણે પાડી શકીએ છીએ, પરંતુ ઔપચારિક પત્ર વ્યવહારના મુખ્ય બે પ્રકાર છે અને અનૌપચારિક પ્રકારના કોઈ પ્રકાર નથી. એમાં વિવિધ અલગ અલગ પત્રો હોય છે. તો પત્ર વ્યવહારના મુખ્ય બે પ્રકાર છે, ઔપચારિક પત્રો, નંબર બે અનૌપચારિક પત્રો. ઔપચારિક પત્રોમાં બે ભાગ પડે છે, એક વાણિજ્યિક પત્ર અને નંબર બે ઓફિશિયલ પત્ર. વાણિજ્યિક પત્ર એટલે આપણા જે ધંધાના માટે જેટલા પણ પત્રો લખીએ ને, આપણા ધંધાના વિકાસ માટે જે પત્રો લખવામાં આવે એને વાણિજ્યિક પત્ર કહેવાય છે. વાણિજ્યિક એટલે વાણિજ્ય, આપણા ધંધાના સાથે સંકળાયેલા જે પત્રો છે ને એને વાણિજ્યિક પત્ર કહેવામાં આવે છે. અને ઓફિશિયલ પત્ર એટલે અલગ અલગ કોઈ પણ સરકારી સંગઠનો લખવાનો હોય કે જાહેર ઉપયોગી સેવાઓ માટે લખવાનો, તેને ઓફિશિયલ પત્ર કહેવામાં આવે છે. નંબર એક વાણિજ્યિક પત્રોનું પહેલા શેના માટે લખાય, ધંધાના પ્રચાર અને પ્રસાર માટે લખાતા પત્રોને વાણિજ્યિક પત્ર કહેવામાં છે. ખૂબ જ સરળ ડેફિનેશન છે કે વાણિજ્યિક પત્ર કોને કહેવાય છે. તો વાણિજ્યિક પત્ર એ ધંધાના પ્રસાર અને પ્રસાર માટે લખાતા પત્રોને શું કહેવામાં આવે છે, વાણિજ્યિક પત્ર કહેવામાં આવે છે. એમાં પૂછપરછના પત્રો, ઓર્ડરના પત્રો, એજન્સીના પત્રો વગેરે તમારે અભ્યાસ કરવાનો છે કે ભાઈ કોઈ પણ વસ્તુની પૂછપરછ કરવી હોય. સપોઝ આપણે આપણી સ્કૂલ માટે બેન્ચીસો ખરીદવી હોય તો જે ફર્નિચરવાળી દુકાન હોય તો આપણે એને પત્ર લખીશું કે ભાઈ અમારે બેન્ચીસ ખરીદવી છે તો તમે બેન્ચીસની માહિતી આપો, એ બેન્ચીસ કેટલા રૂપિયાની છે, એની સાઈઝ શું છે. પછી આપણે એમને આપણને પૂછપરછનો જવાબ આપે, પછી આપણે એમને ઓર્ડર આપીએ. પછી આ બધો જે છે ને
એ ઓર્ડરના પત્રોમાં આવે. પછી એજન્સીના પત્રો, તમે એજન્સી કોઈ પણ વસ્તુની લઈ શકો છો. અત્યારે તમે ઘણી બધી વસ્તુ દુકાનો જુઓ છો, તમે મેકડોનલ્ડ જુઓ છો ને, મેકડોનલ્ડ ઇન્ડિયાની કંપની છે ના વિદ્યાર્થી મિત્રો? એ બાર યુએસએની કંપની છે, તો એની ફ્રેન્ચાઇઝી અહીંયા લીધેલી છે ઘણા બધા. તો એજન્સી માટે પણ પત્ર વ્યવહાર કરી શકાય છે. ઓફિશિયલ પત્રો, ઓફિશિયલ પત્રો કોને કહેવાય? કે સરકારી સંસ્થાઓ અને વહીવટ બાબતો માટે લખાતા પત્રોને ઓફિશિયલ પત્રો કહેવામાં આવે છે. કોઈ પણ સરકારી સંસ્થાને લખવાનો હોય કે વહીવટી બાબતો માટે જે લખાતા પત્રો હોય ને, એને ઓફિશિયલ પત્રો કહેવામાં આવે છે. ઓફિશિયલ પત્રો આપણે વિદ્યાર્થી મિત્રો, આપણા એરિયાની કોઈ પણ સમસ્યા હોય તો આપણે કોર્પોરેશનને લખીએ પત્રો, કે સપોઝ પાણી નથી આવતું, કે ખરાબ રોડ થઈ ગયા છે, કચરો બહુ થઈ ગયો, તો જે આપણે કોર્પોરેશનને પત્ર લખીએ ને, એને ઓફિશિયલ પત્રમાં આવે. એવી જ રીતે તમે કોઈ પણ લાઇટ, જે રીતે આપણે ત્યાં ટોરેન્ટ પાવર છે, તો ટોરેન્ટ પાવરને પણ તમે પત્ર લખો તો એ પણ શેની અંદર ઉમેરવામાં આવે છે? ઓફિશિયલ પત્રની અંદર એડ થાય છે. અરજીના પત્રો, રેશન કાર્ડ માટેના પત્રો વગેરે, આ ઘણા બધા પત્રો ઓફિશિયલ પત્રોમાં ઉમેરાય છે. હવે આપણે અનૌપચારિક પત્ર તરફ આગળ વધીએ. અનૌપચારિક પત્રની વ્યાખ્યા શું છે? સામાજિક અને અંગત સંબંધોમાં લખાતા પત્રોને અનૌપચારિક પત્રો કહેવામાં આવે છે. આપણે ઘણા બધા આપણે સામાજિક પ્રાણી છીએ વિદ્યાર્થી મિત્રો. આપણે સમાજની અંદર રહીએ છીએ, અને આપણે સંબંધો પણ ઘણા બધા છે. ભાઈ હોય, બેન હોય, મમ્મી પપ્પા હોય, આપણા મિત્રો હોય, સગા સંબંધીઓ હોય, આપણા ટીચર્સ હોય, તો આ બધાને જે પત્ર લખીએ ને, એને અનૌપચારિક પત્ર કહેવામાં આવે છે. ઔપચારિક પત્રનું સ્વરૂપ હોય, એકદમ પરફેક્ટ ફોર્મેટમાં જ લખાય. અનૌપચારિક પત્રોનું કોઈ સ્વરૂપ હોતું નથી. અનૌપચારિક પત્રોમાં કયા કયા પત્રોનો સમાવેશ થાય છે? શુભેચ્છા પત્રોનો સમાવેશ થાય, આશ્વાસનનો પત્રનો, અભિનંદનનો પત્રનો સમાવેશ થાય, આમંત્રણ પત્ર. તમે 10મા ધોરણમાં હતા તો અંગ્રેજીની અંદર તમે પત્ર લખતા હતા કે મારા તમારા મિત્ર એસએસસી બોર્ડમાં 80% લાવ્યો છે, તેના માટે અભિનંદન, કોંગ્રેચ્યુલેશન પત્ર લખો. બરાબર, કોઈને પરીક્ષા આપવાની હોય તો આપણે એને બેસ્ટ ઓફ લક માટે લખીએ. તો કોઈને આશ્વાસન આપવાનું કે કોઈ વિષયમાં નાપાસ થઈ ગયો, તેના માટે હવે આપણે ઘરે નવું ઘર લીધું હોય, એના માટે આપણે ઓપનિંગ સેરેમની રાખી હોય, તેના માટે આમંત્રણ હોય. આપણા ભાઈના કે બહેનના લગ્ન હોય, તેના માટે એમને મેરેજમાં આવવા માટે આપણે એમને આમંત્રણ આપવાનું હોય, તે આમંત્રણ પત્ર પણ આપણે અનૌપચારિક પત્રોમાં સમાવેશ થાય છે. એવા ઘણા બધા પત્ર લખી શકીએ છીએ વિદ્યાર્થી મિત્રો. આપણા મમ્મી પપ્પાને લખી શકીએ, ભાઈ બહેનને લખી શકીએ. તો આ બધા જે પત્રો સામાજિક અને અંગત સંબંધોમાં લખાતા પત્રોને અનૌપચારિક પત્રો કહેવામાં આવે છે. આ પત્રોના પ્રકારો તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે અહીંયા સુધી જ અભ્યાસ કરવાનો છે. આગળની સ્લાઇડની અંદર તમને જે તમારે હોમવર્ક છે ને, કયું કરવાનું છે એ બતાવેલું છે. તો એ હોમવર્ક તમારા પાકા ચોપડાની અંદર લખીને રાખજો વિદ્યાર્થી મિત્રો. આપણે વિદ્યાર્થી મિત્રો, તમારે આ બે પ્રશ્નો હોમવર્કની અંદર લખવાના છે. નંબર એક, પત્રવ્યવહારની લાક્ષણિકતાઓ લખો, અને નંબર બે, પત્રવ્યવહારના પ્રકારો સમજાવો. આ બંને પ્રશ્નો જે છે ને, એના જવાબ તમારે પાકા ચોપડાની અંદર લખવાના છે. થેન્ક યુ સો મચ વિદ્યાર્થી મિત્રો. વિડીયોને લાઇક કરો અને શેર કરો, અને આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અલ્લા હાફિઝ.